विद्यार्थी मित्रों श्री ज्ञान मंजरी मॉडर्न स्कूल सीहोर नी ई लर्निंग यूट्यूब चैनल में आपनु स्वागत छे। धोरण 12 कॉमर्स विषय वाणिज्य पत्रव्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस एसपीसीसी विषयना गया लेक्चर में आपणे सीसीना बीजा युनिटनी शुरुआत करी हती, तो हवे आ युनिटने आपणे आजे आगळ वधारीए। तो आपणुं सीसीनुं बीजुं युनिट छे सरकारी विभागो जाहेर उपयोगी सेवाओ तथा स्थानिक संस्थाओ साथेनो पत्र व्यवहार, अने आ पत्र व्यवहारने जे त्रण भागमां विभाजित कर्या छे ते पण जोई लईए। तो एमां प्रथम छे सरकारी विभागो साथेनो पत्र व्यवहार, बीजू जाहेर उपयोगी सेवाओ अंगेनो पत्र व्यवहार, अने त्रीजू स्थानिक संस्थाओ साथेनो पत्र व्यवहार। पछी धंधादारी पेढ़ीओए कया कया सरकारी विभागों साथे पत्र व्यवहार करवाना होय छे ते पण जोई लईए। तो तार टपाल विभाग साथे, टेलिफोन विभाग साथे, रेलवे पार्सल विभाग साथे, कस्टम अने आयात निकास विभाग साथे, तेमज वेचाणवेरा अने आवकवेरा विभाग साथे धंधादारी पेढ़ीओना पत्र व्यवहारों वारंवार थता जोवा मळे छे। આ વિભાગોમાંથી આપણે તાર ટપાલ વિભાગ, ટેલિફોન વિભાગ અને વેચાણવેરા અને આવકવેરા વિભાગને લગતા પત્રના નમૂના જોયા હતા। હવે આ ઉદાહરણના પત્રોમાં આગળ વધતા આપણો પાંચમો પત્ર છે નિકાસનો પરવાનો મેળવવા અંગેનો પત્ર। જો કોઈ કંપની છે પોતાની વસ્તુઓને બહારના દેશમાં કે બહારના રાજ્યમાં વેચાણ કરવા માટે મોકલવા ઈચ્છે છે તો એણે સૌથી પહેલાં છે એ વિદેશ વ્યાપારના જનરલ મેનેજર સાથે કે એના વડા અધિકારી સાથે છે એના પરવાનગી મેળવવી જરૂરી બને છે। એટલે અહીં પણ એક એવો પત્ર રજૂ કરવામાં આવ્યો છે જેમાં કોઈ કંપની ક્વોલિટી મશીન હાઉસ નામની કંપની છે એ પોતાના મશીન્સને પોતાના માલસામાનને બહારના દેશમાં વેચાણ માટે મોકલવા ઈચ્છે છે તો એ માટે એણે ફોરેન ટ્રેડ એટલે કે વિદેશ વ્યાપારના જનરલ મેનેજર સાથે એના ડિરેક્ટર જનરલ સાથે છે એ પરવાનગી મેળવવી જરૂરી છે। એટલે દરેક પત્રની જેમ અહીંયા પણ ડાબી બાજુ ઉપરની તરફ છે એ કંપની પોતાનું ઈમેલ, વેબસાઇટ અને પોતાનો ફોન નંબર દર્શાવે છે, અને જમણી બાજુ છે એ તેનું એડ્રેસ નોંધવામાં આવે છે, કંપનીનું સરનામું નોંધવામાં આવે છે। ડાબી બાજુ નીચેની તરફ છે એ ફોરેન ટ્રેડના અધિકારી તેના જનરલ ડિરેક્ટર છે તેનું સંબોધન અને તેની સરનામું નોંધવામાં આવે છે। ત્યારબાદ વિષય નોંધવામાં આવે છે કે નિકાસ પરવાનો મેળવવા અંગે એનો આઈઈસી કોડ નંબર દર્શાવવામાં આવે છે। ત્યારબાદ આ જનરલ મેનેજરનો સંબોધન પછી પત્રને આગળ વધારવામાં આવે છે કે માનનીય સાહેબશ્રી, અમે નોટબુક્સ અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોના મોટા ઉત્પાદક છીએ। છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાય છે અને દિવસે દિવસે એની માંગ વિદેશમાં પણ વધી રહી છે। બરાબર કે કંપની શું કરી રહી છે તો મશીન્સ બનાવે છે નોટબુક અને પુસ્તકો છાપવા માટેના। અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ। એટલે પ્રથમ વખત જ્યારે વિદેશ વ્યાપાર કરવો હોય ત્યારે આવી પરવાનગી મેળવવી જરૂરી છે, જેના માટે નિકાસનો પરવાનો આપની પાસેથી મેળવવાનો હોય છે। આ સાથે નીચે મુજબની વિગતોને ધ્યાનમાં લઈને અમારા ઉત્પાદનોને વિદેશમાં વેચવા માટે નિકાસનો પરવાનો આપવા વિનંતી છે। તો એના સૌથી પ્રથમ શું દર્શાવ્યું છે કે સૌથી પ્રથમ એપ્લિકેશન ફોર્મ દર્શાવવાનું છે, રૂપિયા 250નો ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ જોડવાનો છે, પછી બેંકનું પ્રમાણપત્ર જોડવાનું છે, પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ જોડવાની છે, અરજદારનો એક ફોટો કે કંપનીના માલિક કે જે કોઈ પણ વ્યક્તિ દ્વારા છે અરજી કરવામાં આવી હોય તેનો એક ફોટો પણ, રૂપિયા 50ની ટિકિટ લગાવેલું કંપનીના સરનામાવાળું પરબીડિયું અને રૂપિયા 10ની ટિકિટ લગાવેલું બેંકના સરનામાવાળું પરબીડિયું અને અન્ય દસ્તાવેજી
કાગળો, તો મહેરબાની કરીને અમને નિકાસનો પરવાનો ઝડપથી આપશો, એટલે કે બેંકનું પ્રમાણપત્ર દર્શાવવાનું છે, એટલે બેંકના સરનામાવાળું પરબીડિયું છે એ જોડવું જરૂરી છે, અને કંપનીના સરનામાવાળું પરબીડિયું એટલે કે જે કાંઈ પણ વસ્તુઓ જે અરજી કરવામાં આવી છે એ અરજી ફોર્મને એની સાથે એની અંદર છે એ પેક કરી અને એને મોકલવામાં આવે છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુને પોસ્ટ દ્વારા કુરિયર કરવામાં આવતી હોય, તેને મોકલવામાં આવતી હોય, ત્યારે આ બધી છે એ કામગીરી થતી હોય છે. તો આ બધા હતા એ સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારો હતા, જેમાં આપણે જોયું કે આયાત નિકાસ અધિકારીને પત્ર લખવામાં આવ્યો હતો, પછી છે એ આવકવેરા વિભાગના અધિકારીને પત્ર લખાયો હતો, ટેલિફોન વિભાગને પત્ર લખાયો અને તાર ટપાલ વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો. હવે જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો પત્ર વ્યવહાર, તો જાહેર ઉપયોગી સેવાઓ આપણે કોને કહી શકીએ? આ પ્રકારની સેવાઓ સામાન્ય રીતે ગામ અને શહેરમાં જાહેર ઉપયોગી સેવા આપવાનું કાર્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કરતી હોય છે. તદુપરાંત સરકારી અથવા અર્ધ સરકારી વિભાગો, નિગમો અને સંસ્થાઓ પણ આપે છે. આ સંસ્થાઓને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નાણાકીય સહાય પ્રાપ્ત થતી હોય છે અને સરકારી ધારાધોરણ પ્રમાણે કાર્ય કરતી હોય છે. જાહેર ઉપયોગી સેવાઓમાં નીચે મુજબની સેવાઓનો સમાવેશ કરી શકાય. જે સરકારી સેવાઓ આપણને પ્રાપ્ત થતી હોય એ છે દરેક લોકોને મળવી જરૂરી છે અને દરેક લોકો તેના હકદાર હોય છે, અને એ માટે છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર છે એ સંસ્થાઓને નાણાકીય સહાય આપતી હોય છે. તો એમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય? તો તાર ટપાલ સેવા, ડ્રેનેજ સુવિધા અને સ્વચ્છતા એટલે કે ગટર સુવિધા અને સ્વચ્છતા, રસ્તા અને મકાન, અગ્નિશામક દળ, ફાયર બ્રિગેડ, વીજળી, રેલવે, જાહેર આરોગ્ય, સ્થાનિક અને રાજ્ય પરિવહન, પોલીસ અને હોમગાર્ડ્સ, તેમજ પાણી પુરવઠો. તો આ હતા બધા જાહેર ઉપયોગી સેવાઓના ઉદાહરણો કે એમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થતો જોવા મળે છે. હવે આ જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્ર વ્યવહારના કેટલાક ઉદાહરણો જોઈએ, જેમાં પ્રથમ આપેલું છે અનિયમિત પાણી પુરવઠા અંગે યોગ્ય વિભાગને પત્ર. બરાબર, તો પાણી પુરવઠો નિયમિત રીતે મળતો નથી એ માટે શું કરવામાં આવે છે? યોગ્ય વિભાગને, તો પાણી પુરવઠા માટે કયા વિભાગને પત્ર લખાય? પાણી પુરવઠા વિભાગને, એટલે પાણી પુરવઠા વિભાગને પત્ર લખવામાં આવે છે. દરેક પત્રની જેમ અહીંયા પણ ડાબી બાજુ ઉપરની તરફ ફોન નંબર, જમણી બાજુ ઉપરની તરફ નામ અને સરનામું તથા તારીખ નોંધવામાં આવે છે. પછી જે તે વિભાગના અધિકારીને પાણીની સમસ્યા છે એટલે પાણી પુરવઠાના અધિકારીને સંબોધીને પત્ર લખાય છે. ત્યારબાદ વિષય નોંધવામાં આવે છે, અનિયમિત પાણી પુરવઠો મળવા અંગેની ફરિયાદ, અને પછી એ અધિકારીના સંબોધન સાથે પત્રની શરૂઆત કરવામાં આવે છે. પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામના તમામ રહીશો વતી હું આપને અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું. 10,000ની વસ્તી ધરાવતું અમારું ગામ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયું છે. તો જે લાઈન દર્શાવી છે વિષય તરીકે, એ વિષયને ધ્યાનમાં રાખી અને એને સૌપ્રથમ સંબોધન કરી અને પછી એની સમસ્યા જણાવવામાં આવે છે. પછી કે અગાઉના સમયમાં એ પરિસ્થિતિ કેવી હતી? તો અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિતપણે પાણી પુરવઠો મળતો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિતપણે મળી રહ્યો છે. કેટલીક રાત્રે 2 વાગે તો વળી કોઈક વખત સવારે 4 વાગે પાણી આપવામાં આવે છે. કેટલીક વખત અઠવાડિયામાં 1 જ દિવસ પાણી આપવામાં આવે છે. પાણી પુરવઠો આપવાની આ પ્રકારની અનિયમિતતાના કારણે બાળકોના શિક્ષણ તેમજ લોકોના રોજિંદા જીવન અને આરોગ્ય ઉપર પણ માઠી અસર થઈ રહી છે. બરાબર, કે અનિયમિત પાણી પુરવઠાના કારણે કે પહેલાં એનો કઈ રીતનું પાણી મળતું હતું એ નિયમિતપણે મળતું
થયું હતું એ દર્શાવ્યું છે. ત્યારબાદ હવેમાં કેવી અનિયમિતતા જોવા મળે છે એ દર્શાવ્યું છે અને એના કારણે લોકોને કેવી મુશ્કેલીઓ પડે છે, બાળકોને, વૃદ્ધોને તેમજ દરેક વ્યક્તિઓને કેવી મુશ્કેલીઓ ઉદ્ભવે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. પાણીનો પુરવઠો નિયમિત રીતે અને નિશ્ચિત સમયે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નમ્ર વિનંતી. આપ એ બાબતથી વિદિત થશો કે અમે પાણી વેરો અને અન્ય વેરા નિયમિતપણે ભરીએ છીએ. બરાબર, સાથે સાથે એ પણ દર્શાવવામાં આવે છે કે દરેક વ્યક્તિઓ દ્વારા પાણી વેરો અને અન્ય બીજા વેરાઓ છે નિયમિતપણે ભરવામાં આવે છે, તો ઝડપથી આ સમસ્યાઓ છે એનો હલ નીકળે અને લોકોને આવી મુશ્કેલીઓ ન વેઠવી પડે તે માટે વિનંતી કરવામાં આવે છે. અને પછી છેલ્લે આભાર વ્યક્ત કરી અને આપનો વિશ્વાસુ જે તે વ્યક્તિ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે તેનું નામ અને તેની સહી નોંધવામાં આવે છે. તો હવે અહીંયા એક ખાસ એક વસ્તુ નોંધવાની છે કે જ્યારે પણ જાહેર ઉપયોગી સેવાઓ માટે પત્ર નોંધવામાં આવતા હશે તો એમાં મોટા ભાગે છે આ જ પ્રકારે પત્ર લખવાના છે. માત્ર જ્યાં સમસ્યાઓ બદલાય છે ત્યાં સમસ્યાઓ કે વિષય બદલી અને તે વિષય વસ્તુને ધ્યાનમાં રાખી અને નોંધ કરવાની રહેશે. હવે પછીનો બીજો પત્ર છે કોને લખવામાં આવ્યો, તો કે જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવતો પત્ર, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા છે એ કંઈક સારી કામગીરી કરવામાં આવેલી છે તો એ કામગીરીને બિરદાવવામાં આવે છે, તેની પ્રશંસા કરવામાં આવે છે અને એ રીતે પત્ર ચીફ હેલ્થ ઓફિસરને, આરોગ્ય વિભાગના ઓફિસરને, વડા અધિકારીને લખવામાં આવેલો છે. બરાબર, અને જે પત્ર લખવામાં આવ્યો છે દરેક પત્રની જેમ ડાબી બાજુ ઉપરની તરફ ફોન અને ઈમેલ, જમણી બાજુ છે એ નામ અને સરનામું નોંધવામાં આવે છે, ડાબી બાજુ નીચેની તરફ છે એ અધિકારીનું સંબોધન, એનું નામ અને તેનું સંબોધન અને એડ્રેસ નોંધવામાં આવે છે. ત્યારબાદ વિષય, વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી. શું કરવામાં આવ્યું છે વિષય તરીકે, જે તે વિભાગે કરેલી સારી કામગીરીને બિરદાવવા માટે. તો આ પત્રમાં જે તે વ્યક્તિ દ્વારા છે એ આરોગ્ય વિભાગના અધિકારીઓની, તેના કર્મચારીઓની દ્વારા જે કાંઈ કામગીરી થઈ છે એ સારી રીતે થઈ છે અને તેના કારણે લોકોને, નગરના લોકોને ઘણો ફાયદો થયો છે, તેના સ્વાસ્થ્યને ઘણું એવું સારી અસરો થઈ છે, તે માટે છે શું કરવામાં આવ્યું હતું, કઈ પ્રકારની કામગીરી થઈ હતી, કોના દ્વારા થઈ હતી અને એનાથી લોકોને કેવી અસરો થઈ છે એ જણાવી અને વ્યક્તિ છે એ ચીફ હેલ્થ ઓફિસર સામે છે એ અંગેનો તે આભાર માને છે. ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને અનિયમિત પણ થઈ ગયું છે. આની અસર ભુજ શહેરના વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે છે અથવા તો કમોસમી વરસાદ થાય છે. મિશ્ર વાતાવરણના કારણે પાણીજન્ય અને જંતુઓથી ફેલાતા રોગોનું પ્રમાણ એકદમ વધી રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય છે. બરાબર, તો સૌથી પહેલાં તો વાતાવરણ અંગેની વાત કરવામાં આવી છે કે ભેજના કારણે છે શહેરના આબોહવામાં અસરો જોવા મળી છે, લોકોના સ્વાસ્થ્ય ઉપર અસરો જોવા મળી છે, વરસાદ પણ કમોસમી થાય છે. કમોસમી વરસાદ એટલે કે ચોમાસાની ઋતુ સિવાયની ઋતુઓમાં વરસાદ થાય છે, જે લોકોને અને જીવજંતુઓને પણ નુકસાન કરે છે, એમના સ્વાસ્થ્યને અસર કરે છે, જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. છેલ્લા 15 દિવસમાં ભુજ નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે બતાવેલી કટિબદ્ધતા અને કામગીરીની ભુજ શહેરના એક નાગરિક તરીકે નોંધ લઈ આપશ્રીને અભિનંદન પાઠવું છું. જાહેર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી
वर्तमान पत्रों अने रेडियो मा आपवामां आवेली जाहेरातो, दवाओनो छंटकाव, पाणीना शुद्धिकरण माटेनी गोळीઓનું વિતરણ, બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓ પર પ્રતિબંધ અને સ્વચ્છતાના કડક આગ્રહને કારણે રોગચાળો ખૂબ જ ટૂંકા ગાળામાં નિયંત્રણમાં આવ્યો અને આગળ વધતો પણ અટકી ગયો. તો જો પહેલા પેરેગ્રાફમાં છે કેવી પરિસ્થિતિ હતી આખા વાતાવરણની, આખા શહેરની, એ દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ એ પરિસ્થિતિને છે કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કેવા કેવા પગલાઓ લેવામાં આવ્યા હતા તે દર્શાવવામાં આવ્યું છે કે કેવા સુધારા વધારા કરવામાં આવ્યા, લોકોમાં એ માટે કેવી જાગૃતતા લાવવામાં આવી, કે દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો, પાણીના શુદ્ધિકરણ માટેની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું, બિન આરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓ ઉપર પ્રતિબંધ, બહારની ખાવાની વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને સ્વચ્છતા છે એ સ્વચ્છતા કડક આગ્રહો રાખવામાં આવ્યા હતા, જેનાથી રોગચાળો છે ખૂબ જ ટૂંકા ગાળામાં નિયંત્રણમાં આવ્યો હતો અને તેને આગળ વધતો અટકાવવામાં આવ્યો. ભુજ નગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને જાહેર જનતા વતી હું બિરદાવું છું અને સહકારની ખાતરી પણ આપું છું. ભવિષ્યમાં પણ આપ શ્રી આ જ રીતે અગમચેતીના પગલાં લઈ દૂરદર્શિતા દાખવીને કાર્યરત રહેશો જ તેવો એક જાગૃત નાગરિક તરીકે મને પૂરો વિશ્વાસ છે. જો એટલે આ પત્ર દ્વારા છે એવું જાહેર કરવામાં આવે છે કે જેટલી આપણે એને ફરિયાદો કરી શકીએ છીએ જાહેર આરોગ્ય જાહેર સંસ્થાઓને, એટલી જ તેમના દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવાની આપણી ફરજ છે. જેટલા હક આપવામાં આવ્યા છે તો એની સામે હકનો ઉપયોગ કરતા કરતા આપણે આપણી કેટલીક ફરજો છે એ ફરજો પણ પૂરી કરવી જરૂરી છે. હવે પછીનું છે જાહેર જનતાના મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગેનો પત્ર. વધારે વ્યક્તિઓ ભેગા થવાના છે અને એ સમયે કોઈ જાનહાનિ ન થાય, કોઈ અકસ્માત ન થાય એ માટે છે શું કરવું છે, તો કે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવી. સરસ્વતી સંસ્થાન નામની સંસ્થાએ છે એ આ પત્ર લખ્યો છે, જે પત્રમાં દરેક પત્રની જેમ ડાબી બાજુ તરફ ફોન અને વેબસાઇટ નોંધવામાં આવી છે, જમણી બાજુ સંસ્થાનું એડ્રેસ લખવામાં આવ્યું છે, ડાબી બાજુ નીચેની તરફ છે એ ફાયર ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે, તેના અધિકારીને પત્ર લખવામાં આવ્યું છે અને કઈ જગ્યાના, તો કે પોતાના જ શહેરના અને પોતાના વિસ્તારના ફાયર સ્ટેશનમાં છે એ આ પત્ર લખવામાં આવ્યો છે. અને તેનો વિષય શું છે, તો કે જાહેર જનતાના મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગે. બરાબર, ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગે આ પત્રનો લખવામાં આવ્યો છે. તો જ્યારે પણ કોઈ સભાઓ, કોઈ કાર્યક્રમો કરવાના હોય કે કોઈ પણ પ્રકારનો પ્રસંગ કરવાનો હોય, એટલે અગાઉ જ તેની બધી તૈયારીઓ થતી હોય છે, તો આ પત્ર પણ અગાઉ છે એ લખવો જરૂરી છે કે જે તારીખે કાર્યક્રમ છે એના થોડા દિવસ અગાઉ. તો અહીંયા છે એ તારીખ 12 મે 2017ના રોજ 12 પછીના અભ્યાસના વિકલ્પો અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ચાલતા અભ્યાસક્રમો વિશે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એ હેતુથી એક સંમેલનનું આયોજન GMDC મેદાન ઉપર કરેલ છે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટેનો આ કાર્યક્રમ હોવાથી બહુ જ મોટી જનસંખ્યા ભેગી થવાની સંભાવના છે. બરાબર, કે ધોરણ 12 પછીના જે અભ્યાસક્રમો છે તેના અંગેની માહિતી આપતું એક સંમેલન યોજવામાં આવ્યું છે. ઉપરોક્ત કાર્યક્રમમાં કામચલાઉ ધોરણે લીધેલા વીજ પ્રવાહનો ઉપયોગ થશે તથા કાપડનો મોટો મંડપ બંધાવવામાં આવેલો હશે. એક જ સ્થળે મોટા મેળાવડાને લક્ષ્યમાં રાખીને સલામતીના પગલા રૂપે તારીખ 12 મે 2017ના રોજ સવારના 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી સ્થળ પર ફાયર બ્રિગેડની સેવાઓ આપવા નમ્ર વિનંતી છે. એટલે પત્રના પહેલા પેરેગ્રાફમાં કે કયા પ્રકારનો કાર્યક્રમ છે, કઈ તારીખે કાર્યક્રમ છે અને તેમાં શું પ્રક્રિયા થવાની છે, કેવી કામગીરી થવાની છે તે દર્શાવવામાં આવ્યું છે. બીજા પત્રમાં છે એમાં કઈ કઈ સુવિધાઓ ઊભી કરવાની છે તે દર્શાવ્યું છે અને કયા કારણોસર છે એને ફાયર બ્રિગેડની સેવાઓ જોઈ છે તે દર્શાવવામાં આવ્યું છે.
अमदावाद शहरना लोको कुदरती आफतो अने दुर्घटनाओ वखते फायर ब्रिगेडे आपेली सेवाओनी नोंध ले छे अने नागरिक सलामतीनी फरजो बदल तेओ सदा आपना ऋणी छे, बराबर, एनो आभार पण व्यक्त करवामां आव्यो छे। એટલે કે જ્યારે પણ કોઈ આવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે, કોઈ કુદરતી આફતો થઈ છે, દુર્ઘટનાઓ થઈ છે, એ સમયે ફાયર બ્રિગેડે સેવા આપી છે, તો આપ પણ અમારા આ કાર્યક્રમમાં અગાઉથી આવી અને તેની સેવાઓ આપો તેવી વિનંતી કરવામાં આવેલી છે। જો અહીંયા જે પત્ર લખાયો છે એ કોણે લખ્યો છે, તો કે સરસ્વતી સંસ્થાના પ્રબંધકે, કે જેના દ્વારા આખું સંચાલન થઈ રહ્યું છે, આખા કાર્યક્રમનો પ્રબંધ થવાનો છે, સંચાલન થવાનું છે, તે વ્યક્તિ દ્વારા આ પત્ર લખાયો છે। પછીનો પત્ર છે, શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરતો પત્ર। હવે આ એક શું છે, એને આપણે ફરિયાદ પત્ર પણ કહી શકીએ, બરાબર, એક ફરિયાદ પત્ર છે કે જાહેર માર્ગો ઉપર છે સફાઈ જોવા મળતી નથી, કે અનિયમિત રીતે છે સફાઈ થઈ રહી છે, તો તે અંગેનું ધ્યાન દોરવા માટે હવે આ પત્ર કોને લખાય, તો કે જો મોટી સિટી હશે, મહાનગરપાલિકા હશે, તો મહાનગરપાલિકાના પ્રમુખને કે ના કમિશનરને લખવામાં આવશે, અને જો નાનું સિટી હશે કે જ્યાં માત્ર નગરપાલિકા ઉપલબ્ધ હશે, ત્યાં નગરપાલિકાના પ્રમુખને પત્ર લખી શકાશે। અહીંયા છે એ મહાનગરપાલિકા વડોદરાની એક પત્ર છે, તેના એક વ્યક્તિએ કે એની સંસ્થાના એક વ્યક્તિએ છે આ પત્ર લખ્યો છે, તેથી તેણે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, અને પત્રમાં વચ્ચેની તરફ છે એ મારું વડોદરા નામની એક સંસ્થા છે। હવે મોટા સિટી હોય ત્યાં જુદા જુદા કાર્યો માટે જુદા જુદા ક્લબ હોય, બરાબર, જુદી જુદી સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ કાર્યરત હોય, જે શું કરતી હોય, તો કે શહેરના અમુક વિસ્તારોના કે અમુક જગ્યાઓના છે એ વિભાગો પ્રમાણે તે પોતાનું કાર્ય બજાવતી હોય છે, કે શિક્ષણ ઉપર આધાર રાખતું કાર્ય કરતી હોય, સેવાકીય કાર્ય, સફાઈ કાર્ય કરતી હોય, બરાબર, અનાથ આશ્રમો હોય તો અનાથ આશ્રમના જે વડાઓ હોય છે, અધિકારીઓ હોય છે, તે પણ આ પ્રકારનું કાર્ય કરતા હોય છે। એટલે જુદા જુદા ક્લબ અને જુદી સંસ્થાઓ છે એ આવા પ્રકારના કાર્ય કરે છે, જેથી કરીને શહેરના તમામ લોકો છે એ તમામ લોકોને જુદી જુદી સેવાઓ સમયસર મળી રહે। તો અહીં મારું વડોદરા નામની સંસ્થા છે, એ સંસ્થાએ આ પત્ર છે એ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને લખ્યો છે, જેમાં ડાબી બાજુ ઉપરની તરફ ફોન અને ઈમેલ, જમણી બાજુ છે સંસ્થાનું સરનામું, ડાબી બાજુ નીચેની તરફ મ્યુનિસિપલ કમિશનરશ્રીનું સંબોધન અને મહાનગરપાલિકાનું સરનામું। વિષય તરીકે શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ ન થતી હોવાની ફરિયાદ, અને સાહેબશ્રીને સંબોધન સાથે દર્શાવે છે। મારું વડોદરા નામનું એનજીઓ અમે છેલ્લા 7 વર્ષથી ચલાવીએ છીએ। જો હવે એક નવો શબ્દ આવ્યો જે તમારા માટે જાણવો જરૂરી છે, એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન। હવે આ એવી સંસ્થા હોય છે કે જેમાં સરકાર તરફથી એને કોઈ પણ પ્રકારનું નિયંત્રણ કે એનો કોઈ વહીવટ થતો હોતો નથી, કોઈ પણ વ્યક્તિઓ દ્વારા છે એ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। કે શું કાર્ય કરે છે, તો કે સેવાકીય પ્રવૃત્તિઓ, શૈક્ષણિક ઉત્થાન અને સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી અમારી સંસ્થા છે। કોઈ પણ પ્રકારના હેતુ સાથે છે આવી સંસ્થાઓ કાર્ય કરતી હોય છે। વડોદરા મહાનગરપાલિકા અને અન્ય જાહેર સંસ્થાઓ સાથે હાથ મિલાવીને અમે સામાજિક ચેતના અને શહેરી વિકાસ અંગેના ઘણા કાર્યક્રમો કરી રહ્યા છીએ, બરાબર। સૌથી પહેલાં એ પોતાનું છે એ માહિતી આપે છે, પોતાનો પરિચય આપે છે સંસ્થાનો, કે સંસ્થા કયા પ્રકારની છે, કેવા કાર્યો કરે છે, એનો હેતુ શું રહેલો છે। સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી સંસ્થા હોવાના કારણે અમે વડોદરા શહેરની સ્વચ્છતા અંગે વધુ સંવેદનશીલ અને જાગૃત છીએ। છેલ્લા કેટલાક સમયથી અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ થતી નથી, ઠેર ઠેર કચરાના ઢગલા, માર્ગો પર રેતી અને કચરાના થર,
માર્ગોની આજુબાજુની ફૂટપાથ અને વચ્ચેના ડિવાઈડર પર પણ પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય પ્રકારની ગંદકી જોવા મળે છે. શું વડોદરા મહાનગરપાલિકા આ અંગે અજાણ છે કે પછી નિષ્કાળજી સેવી રહી છે? બરાબર કે તે અંગે જણાવે છે કે શા માટે પત્ર લખ્યો છે, કેવી ફરિયાદ નોંધાવવા ઈચ્છે છે? તો કે જ્યાં જુએ ત્યાં વડોદરા શહેરમાં તેને કચરાના ઢગલા દેખાઈ રહ્યા છે, ગંદકી દેખાઈ રહી છે, આજુબાજુની ફૂટપાથ અને ડિવાઈડર ઉપર પણ પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય પ્રકારની ગંદકી જોવા મળી રહી છે. તો મહાનગરપાલિકાને આ અંગેની કોઈ કાળજી છે કે નથી તે અંગેનો તે પ્રશ્ન પૂછે છે. તેનું ધ્યાન દોરવા માટે આવી રીતે છે પ્રશ્ન પૂછવામાં આવે છે. સંસ્કાર નગરી વડોદરા સુંદર શહેરની પણ ઓળખ પ્રાપ્ત કરે તે જોવાની આપણા સૌની ફરજ છે કે વડોદરાને છે સંસ્કાર નગરી તરીકે ઓળખવામાં આવે છે, તો સાથે સાથે એક સુંદર શહેરની પણ તે ઓળખ મેળવે એ આપણો એક ફરજ છે. વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ અંગે જરૂરી સૂચનાઓ આપી સફાઈ અભિયાન શરૂ કરીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા અને રાખવા વિનંતી છે. સફાઈ અભિયાનમાં અમારી સંસ્થા આપને તમામ પ્રકારના સહયોગની ખાતરી આપે છે કે મહાનગરપાલિકા દ્વારા છે આજે આ જ્યાં ગંદકીઓ દેખાઈ રહી છે એ ગંદકીઓનું નિરાકરણ જલ્દીથી આવે એવા પ્રકારના પ્રયત્નો થાય એવી એક આશા રાખે છે, અને જો કોઈ પણ મદદની જરૂર હશે તો એ સંસ્થા તરત જ એની સાથે આવીને ઊભી રહેશે. આ પત્ર છે એ આ મારું વડોદરા નામની સંસ્થાના સંયોજક દ્વારા લખાયેલો છે. બરાબર, તો આ આપણે જોયા જાહેર ઉપયોગી સેવાઓ અંગેના પત્રો, જેમાં આપણે પાણી પુરવઠા અંગેનો પત્ર જોયો, પછી સ્વચ્છતા માટેનો પત્ર જોયો, ફાયર બ્રિગેડની સેવા મેળવવા માટેનો પત્ર જોયો. હવે આપણે જોઈએ પત્ર વ્યવહારનો ત્રીજો વિભાગ, સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે પણ ઓળખાવી શકાય. સ્થાનિક સંસ્થાઓ તરીકે બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ, નિઃશુલ્ક અથવા રાહતના દરે સેવાઓ આપતા ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓને પણ ગણાવી શકાય. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે. સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહાર સામાન્ય રીતે નીચેની બાબતો માટે કરવામાં આવતો હોય છે. તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કોને કહેવાય? તો કે તેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. અને તે કઈ કઈ પ્રકારની કામગીરી માટે છે એ પત્ર વ્યવહાર થાય છે? તો જાહેર ઉપયોગી સેવાઓ માટે, જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે, મળતી સેવાઓની ફરિયાદ અથવા બિરદાવવા, જાહેર હિતને લગતી બાબતોનું ધ્યાન દોરવા, ઉપર જે પ્રકારના પત્ર વ્યવહાર કર્યા એ જ પત્ર વ્યવહારનો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સમાવેશ કરવામાં આવે છે. જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચનો અંગે અને જુદા જુદા પ્રકારના દાખલાઓ કઢાવવા અંગે. પછી જે તે સ્થાનિક સંસ્થાઓના જે તે વિભાગના વડાઓ કે અધિકારીઓને સંબોધીને પત્ર વ્યવહાર કરવો જોઈએ. પત્ર વ્યવહારની શરૂઆત છે એ સીધે સીધી કરવાની હોતી નથી. જે વિભાગ માટે લખીએ, જે કામ માટે લખીએ છીએ તેના અધિકારીઓને નોંધવાનું, સંબોધન કરવાનું હોય છે, અને જે કાર્ય માટે કરીએ છીએ તેને લગતા જ અધિકારીઓને સંબોધન કરવું જોઈએ. શિક્ષણ માટે કોઈ પણ પ્રકારનો પત્ર લખીએ છીએ તો શિક્ષણ અધિકારી છે એ સંબોધીને નોંધ કરવી જોઈએ. પાણીને લગતી કોઈ સમસ્યા દર્શાવીએ છીએ તો પાણી પુરવઠા વિભાગને સંબોધી અને એ પત્ર લખવો જોઈએ. પત્ર સાથે જરૂરી દસ્તાવેજી પુરાવા જોડવા પડે, તેને સંલગ્ન ફોર્મ ભરવા પડે અથવા અરજી કરવી પડે, અને નિયમ અનુસાર જો કોઈ ફી લાગુ પડતી હોય તો તે પણ ભરવી પડે. આ પ્રકારના પત્રોમાં રજૂઆત ખૂબ જ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ. જે તે સંસ્થામાં પત્ર આપ્યા પછી તેની નકલ અરજદારે રાખવી ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આ અંગે કોઈ સંદર્ભની જરૂરિયાત ઊભી થાય તો તેનો આધાર લઈ શકાય.
જે પત્ર લખવાનો છે તેમાં જરૂરી દસ્તાવેજી પુરાવાઓ જોડવાના છે, તેને જરૂરી ફોર્મ ભરવા પડે છે, અરજી કરવી પડે છે અને નિયમ અનુસાર જો કોઈ ફી ભરવાની હોય તો તે ફી પણ ભરવી પડે છે. પછી પત્રોમાં રજૂઆત ખૂબ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ. ટૂંકમાં પત્ર પતાવી દેવાનો નથી, મુદ્દાસર લખવાનું છે. આપણે ઉપર જે કાંઈ પત્રો જોયા એમાં સૌ પ્રથમ પ્રસ્તાવના કરવામાં આવે છે, ત્યારબાદ શા માટે પત્ર લખાયો છે તેનું કારણ દર્શાવવામાં આવે છે, નીચેનો આભાર વ્યક્ત થાય છે કે સારી કામગીરી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને મુદ્દાસર પત્ર લખવો જોઈએ. અને જે પત્ર લખ્યો છે તેની એક નકલ અરજદારે કે જે પત્ર લખે છે તે વ્યક્તિએ પોતાની પાસે રાખવી જરૂરી છે, જેથી કરીને ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની જરૂર પડે છે તો એનો ઉપયોગ કરી શકાય છે. હવે સ્થાનિક સંસ્થાઓ સાથે પત્ર વ્યવહારના કેટલાક ઉદાહરણો. ઉપર જે રીતે જાહેર ઉપયોગી સેવાઓના પત્રો લખ્યા એ જ પ્રકારના પત્રો અહીંયા આવે છે. તો અહીં પ્રથમ પત્ર છે, નગરપાલિકાના ખાળકુવા વિભાગને ખાળકુવાની સફાઈ અંગે અરજી કરતો પત્ર. તો લ્યો, આ પત્રમાં સામાન્ય શું થઈ ગયું? તો કે સૌથી પ્રથમ તો નામ અને સરનામું દર્શાવવાનું છે, ત્યારબાદ કે નગરપાલિકાનું કામ છે એટલે નગરપાલિકાના પ્રમુખને સંબોધીને લખવામાં આવશે, પછી વિષય દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ છે એની કામગીરી માટેનો પત્રની શરૂઆત કરવામાં આવે છે. તો કે સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળની સ્કીમ સુદામા વસાહતમાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજી સુધી ગટરની સુવિધા ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળકુવાની સગવડ ઉપરોક્ત આવાસોના બાંધકામ સાથે જ કરવામાં આવી છે. એટલે જે કામગીરી કરવાની છે, જે યોજના માટે પત્ર લખ્યો છે એને સૌ પ્રથમ પોતાનું નામ સરનામું આપ્યું છે કે કયા વિસ્તારમાં રહે છે અને ત્યાં કેવી સુવિધાઓ છે અને કઈ સુવિધાઓ નથી, તે પ્રકારે એણે પત્રની શરૂઆત કરી. આપશ્રીનું એ તરફ ખાસ ધ્યાન દોરવું જરૂરી બન્યું છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના ખાળકુવા વિભાગ દ્વારા ખાળકુવાની સફાઈ અમારી વસાહતમાં કરવામાં આવતી નથી. રહેણાંક વિસ્તારમાં ખાળકુવાની સફાઈ નિયમિત ન થવાથી ગંદકી અને રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. સમગ્ર વિસ્તારના જાહેર આરોગ્ય ઉપર પણ વિપરીત અસરો થવાની સંભાવના દેખાઈ રહી છે. બરાબર, કે એનાથી કેવું નુકસાન થવાનું છે, એની કેવી અસરો થવાની છે તે બીજા પેરેગ્રાફમાં દર્શાવવામાં આવ્યું છે. અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાનો ટેક્સ નિયમિત ભરે છે. ખાળકુવાની સફાઈ અંગે વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આજ સુધીમાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. તો આ એક છે એ મુખ્ય બાબત છે. દરેક વખતે જ્યારે સરકારી કોઈ કામગીરી ન થઈ હોય એ સમયે આ વસ્તુ ખાસ નોંધવામાં આવે છે કે જ્યાં સુધી મૌખિક રજૂઆત કરીએ ત્યાં સુધી એને ધ્યાનમાં લેવાતી નથી, પરંતુ એની લેખિત રજૂઆત થાય ત્યારે એ વસ્તુને નોંધવામાં આવે છે કે અત્યાર સુધી ઘણી વખત મૌખિક રજૂઆત કરી પણ કોઈએ કાંઈ ધ્યાન આપ્યું નથી. અમારી આ ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી છે. જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે નહીં તો અમારા વિસ્તારના રહીશોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. બરાબર, કે અત્યાર સુધી ઘણી વખત રજૂઆત કરી છતાં પણ કોઈ કામગીરી થઈ નથી અને આજે પણ લેખિત રજૂઆત કરીએ છીએ. તો તમને એક વિનંતી છે કે જો આ બાબતે કોઈ પણ પ્રકારના હવે પગલાઓ લેવામાં નહીં આવે તો પછી અમારે અમારા રીતે કોઈ આંદોલન કરવું પડશે. એટલે આ રીતે છે થોડી વધારે માહિતી આપી અને પછી છે એને એક વિનંતી સ્વરૂપે, ફરિયાદ સ્વરૂપે છે પત્ર લખવામાં આવ્યો છે. હવે પછીનો પત્ર છે, સેવાના હેતુ માટે જમીન ફાળવવા અંગેનો પત્ર. તો એમાં સેવા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છે જમીન ફાળવવા માટે કે સેવાકીય કાર્ય માટે એક સંસ્થા બનાવી છે, સેવા માટે કાર્યો કરવા છે, તો એ માટે છે એ નગરપાલિકાના પ્રમુખ તરફથી કોઈ જમીન મળે એવા વિનંતી પત્ર લખવામાં આવ્યો છે. તો સૌથી પ્રથમ
वच्चे सेवा कल्याण ट्रस्ट ट्रस्टनुं नाम दर्शायुं छे। डाबी बाजू ऊपरनी तरफ फोन अने ईमेल दर्शाववामां आव्या छे। जमणी बाजू ए संस्थानुं सरनामुं अने डाबी बाजू नीचेनी तरफ नगरपालिकाना प्रमुखनुं संबोधन अने तेनुं नगरपालिकानुं सरनामुं दर्शाववामां आव्युं छे। पछी विषय दर्शाववामां आव्यो छे कि सेवाना हेतु माटे जमीन फाळववा अंगे। सेवा कल्याण ट्रस्ट गांधीनगरनी सेवाकीय प्रवृत्तिओथी आप विदित हशो। बराबर, सौथी प्रथम पोतानो परिचय आपे छे ने कहे छे के तमे आनाथी जाणकार हशो। छेल्ला 50 वर्षथी अमारू ट्रस्ट गांधीनगर अने तेनी आजूबाजूमां आवेला गामडाओमां व्यसन मुक्ति, साक्षरता अने कन्या केळवणी जेवा सामाजिक कार्यो निस्वार्थ भावे करी रह्युं छे। वधारे परिचय आपता जणावे छे कि केवा प्रकारना कार्यो करे छे लोकोनी सेवा माटे, पछी के आ कार्य छे गांधीनगर चारे दिशाओ तरफ विस्तरी चूक्यू छे। गांधीनगर शहेरना विस्तरणना कारणे नजीकमां आवेला ग्राम्य विस्तारनी प्रजा पण गांधीनगरमां रहेवा माटे આવી ગઈ છે। વિકસી રહેલા નવા ગાંધીનગરના વિસ્તારોમાં તો આધુનિક સગવડો જેવી કે દવાખાના, શાળાઓ, હોટલો, કચેરીઓ વગેરે પ્રાપ્ય છે, પરંતુ આ વિસ્તારોમાં શહેરના નાગરિકો માટે પુસ્તકાલયનો અભાવ છે। બાળકો વાંચન તરફ અભિમુખ થાય, ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોને અભ્યાસ માટેનું વાતાવરણ મળે અને અન્ય નાગરિકોની વાંચન ભૂખને સંતોષી શકાય તેવા આશયથી અમારું ટ્રસ્ટ પુસ્તકાલય શરૂ કરવા માંગે છે। બરાબર કે બાકી બધી સુવિધાઓ તો પૂરેપૂરી છે આખા શહેરમાં, પરંતુ ક્યાંય પુસ્તકાલય જોવા મળતું નથી, જેથી કરીને જે લોકો વાંચનની ઈચ્છે છે એવા લોકો માટે આ પુસ્તકાલયની સુવિધા અમે ઊભી કરવા માંગીએ છીએ। સેવાના હેતુથી બાંધવામાં આવનારા પુસ્તકાલય માટે અમારા ટ્રસ્ટને 2500 ચોરસ ફૂટ જેટલી જમીનની સરગાસણ વિસ્તારમાં જરૂરિયાત છે। સરગાસણ વિસ્તારમાં સર્વે નંબર 235માં ઉપરોક્ત માપ ધરાવતી ફાજલ જમીન પડેલી છે, જેને લોક કલ્યાણના હેતુ માટે ફાળવવા આપને વિનંતી કરીએ છીએ। બરાબર કે જે જગ્યા એને દેખાઈ આવે છે કે જે એવા જે સ્થળ ઉપર છે જે ફાજલ છે, જેની હમણાં કોઈ ઉપયોગ થતો નથી, તો લોક કલ્યાણના હેતુ માટે, લોકોની સેવા માટે ત્યાં પુસ્તકાલય ઊભું કરવા માટે એ જગ્યા જો આ ટ્રસ્ટને મળે તો તેના ઉપર તે કામગીરી શરૂ કરી શકે। સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર તરફથી તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે ગાંધીનગર નગરપાલિકાને ખાતરી આપીએ છીએ। આ અંગે ઘટતું કરી હકારાત્મક પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ। બધા જ દસ્તાવેજી પુરાવાઓ તે આપે અને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરે તેવી એ ખાતરી કરે છે અને તેમને જરૂર ઝડપથી પ્રતિભાવ મળી રહે એવા એના અપેક્ષાઓ છે। હવે એણે થોડુંક બિડાણ પણ કર્યું છે કે ટ્રસ્ટની નોંધણીની નકલ જોડી છે, ટ્રસ્ટના છેલ્લા 3 વર્ષના ઓડિટ અહેવાલની નકલો, ટ્રસ્ટનો પરિચય આપતી પુસ્તિકા, જેથી કરીને નગરપાલિકાના પ્રમુખ છે એનો એક પુરાવો, એનો એક વિશ્વાસ પ્રાપ્ત કરી શકે અને જેનાથી એ જમીન છે એના અંગેની તેમની માંગણીને સ્વીકાર કરે। હવે પછીનો પત્ર છે, શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓ અંગેનો પત્ર। તો આ પણ એક સમસ્યા છે, જેથી કરીને અંકિતભાઈ વ્યાસ નામના વ્યક્તિએ કે જેઓ સુખ ટાવર રાજકોટના કાલાવાડ રોડ ઉપર વસવાટ કરે છે, તેમના દ્વારા છે આ પત્ર રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લખવામાં આવ્યો છે। અને શું ઈચ્છે છે તો કે જાહેર માર્ગો ઉપર જે લારી ગલ્લાઓ રાખવામાં આવેલા છે તેનું દબાણ છે ત્યાંથી હટાવવામાં આવે। તો દરેક પત્રની જેમ અહીંયા પણ ડાબી બાજુ ઉપરની તરફ નામ, સરનામું અને ઈમેલ અને મોબાઈલ નંબર નોંધવામાં આવ્યો છે। ડાબી બાજુ નીચેની તરફ રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખનું સંબોધન નોંધવામાં આવ્યું છે, તેના મ્યુનિસિપલ કમિશનરનું। ત્યારબાદ વિષય દર્શાવવામાં આવ્યો છે અને છેલ્લે કે હું રાજકોટ શહેરના
अति प्रतिष्ठित एवा कालावाड़ रोड विस्तार नो रहवासी छू। शहरना एक नागरिक तरीके राजकोटनी जुदा जुदा क्षेत्रे थई रहेली प्रगति थी आनंद अने गौरव अनुभवुं छू, परंतु एक जागृत नागरिक तरीके राजकोट शहरनी केटलीक समस्याओ अने मुश्केलीओ तरफ ध्यान दोरवा मांगू छू। सौ प्रथम पोतानो परिचय आपे छे के कया विस्तारमां रहे छे, त्यांनी कई रीतनी कार्यशैली छे अने तेनो विस्तार केवो छे, आ बधी माहिती ते आपे छे। હવે એણે પત્ર ક્યાં હેતુસર લખ્યો છે? તો ઘણા સમયથી જે કાંઈ સમસ્યાઓ અને મુશ્કેલીઓ છે એના તરફ ધ્યાન દોરવા માટે પત્ર લખી રહ્યા છે એવું જણાવે છે। છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારો એવા 150 ફૂટ રિંગ રોડ, કાલાવાડ રોડ અને રેસકોર્સ વિસ્તારોના જાહેર માર્ગો પર લારી ગલ્લાઓનું દબાણ વધવા માંડ્યું છે, જેના કારણે આ વિસ્તારોમાં ફૂટપાથ નામશેષ થઈ ગઈ છે, રાહદારીઓ માટે અગવડતા ઊભી થાય છે અને ફરજિયાતપણે જાહેર માર્ગ પર ચાલવું પડે છે, જે સલામતીની દ્રષ્ટિએ યોગ્ય નથી અને વારંવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે। શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી વાહનોના વપરાશ માટેની જગ્યા ઓછી થાય છે ને ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યાઓ ઊભી થાય છે। બરાબર કે ફૂટપાથ ઉપર છે એ આ રીતે લારી ગલ્લાનું દબાણ વધી ગયું છે, જેથી લોકોને જરૂરી જગ્યાઓ છે એ તેમને મળતી નથી, વાહન પાર્કિંગ માટેની, ચાલવા માટેની આવી જગ્યાઓ તેમને મળતી નથી અને તેનાથી સમસ્યાઓ ઊભી થાય છે। તદુપરાંત ગંદકી અને કચરાના પ્રશ્નો પણ જોવા મળે છે કે એ લારી ગલ્લાઓ ઉપરથી જે કાંઈ વસ્તુઓ ખરીદીને ખાવા પીવામાં આવે છે તે જ વસ્તુઓનો પાછો ત્યાં નિકાલ, એના કચરાઓ ત્યાં ફેંકવામાં આવે છે। પ્રજાની સુખાકારી અને શહેરની સુંદરતા માટે શહેરના જાહેર માર્ગો પરના લારી ગલ્લાઓના દબાણને સત્વરે દૂર કરવા આપશ્રીનું ધ્યાન દોરું છું। તો આ રીતે શહેરની જુદી જુદી સમસ્યાઓ, જુદી જુદી સેવાઓ, ફરિયાદો, વિનંતીઓ માટે છે એ આવા પત્રો લખવામાં આવતા હોય છે। તો આપણું આ યુનિટ છે એ અહીંયા પૂરું થાય છે અને આપણે આ યુનિટમાં જે કાંઈ વસ્તુઓ જોઈ તે અંગેની એક નાની અમથી રજૂઆત કરી જોઈએ કે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્રવ્યવહાર જોયા અને તેના પત્રવ્યવહારના કેટલાક નમૂનાઓ પણ જોયા। તો આ રીતે છે એ જ્યારે પણ કોઈ જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માંગતા હોઈએ ત્યારે કઈ રીતે પત્ર લખવો, કોને સંબોધીને લખવો તે અંગેની આ એક જાણકારી હતી। તો અહીં આપણું આ પ્રકરણ છે એ આજે પૂરું થાય છે।